બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત થઈ રહી છે જલદના જલ્લાદની. જે રીતે યુવતીઓ પર એસિડ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ખરેખર સમાજમાં ચિંતાજનક બાબત કહી શકાય. સાથે સાથે આ લોકોને પાઠ ભણાવવો પણ ખૂબ જ જરૂરી બની ચૂક્યો છે. હવે કદાચ સમય પાકી ચૂક્યો છે. સોનલબેન આપણી સાથે જોડાયેલા છે. સોનલબેન, આપણે પૂછવા માંગીશ કે જે રીતે આપણે પિક્ચરમાં અને ડાયલોગમાં સાંભળતા આવ્યા છે, તારીખ પે તારીખ આ જ વસ્તુ અહીંયા જોવા મળી છે, અને એના માટે જ આ લોકોને મેન્ટલી એવું થઈ ચૂક્યું છે કે મને તો જામીન મળી જશે. ઘણી વખત ઓળખાણ પણ કામ લાગી જતી હોય છે, ક્યારેક પૈસો પણ કામ લાગી જતો હોય છે. આવું આપણે ચોક્કસપણે જોયું છે, આ વાત આપણે નકારી શકીએ નહીં. શું લાગી રહ્યું છે, ફાસ્ટ્રેક કોર્ટ જેવી કોર્ટ જયારે નીમવામાં આવે છે તો શા માટે આ પ્રકારના કેસોનો તેમાં નિકાલ લાવવામાં નથી આવી રહ્યો? શા માટે કડક સજા નથી થઈ રહી, કોઈ વિચારવામાં નથી આવી રહ્યું? એ પણ એક સૌથી મોટો સવાલ. સોનલબેન, હું એગ્રી થઈશ તમારી વાત પર. આમાં એવું છે કે કેસોનું ભારણ પણ ખૂબ જ છે. એટલું બધું કોર્ટની અંદર ભારણ છે, કેસો રોજના રોજ એવરીડેના એવરીડે કેસો આવી રહ્યા છે. અને ફાસ્ટ્રેકની નિર્ભયા કાંડ પછી ઇવન જોગવાઈ કરવામાં આવી છે, ફાસ્ટ્રેક કોર્ટોમાં પણ કેસ ચાલે છે. કોઈ પણ અભાવાના પુરાવે, જ્યારે સપોઝ આઈઓ હોય છે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, કોઈ કારણસર એ કોઈ જગ્યાએ કામમાં છે અથવા બંદોબસ્તમાં છે, એ નથી આવી શકતા, એના કારણે મુદતો પડતી હોય છે. કોઈ એવિડન્સના અભાવે કોઈ સાક્ષીઓ હોય છે, એ કોઈ પણ કારણ ધરી દેતા હોય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એવરીડે હિયરિંગ થતું હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ એકવાર ના આવ્યો એટલે બીજી વાર એને સમન્સ કાઢો, વોરંટ કાઢો, જે પ્રોસિજર છે જે કાયદામાં કે બે વાર સમન્સથી પહેલા બેલેબલ વોરંટ કાઢો, પછી નોન બેલેબલ વોરંટ કાઢો, ત્યારબાદ એ વ્યક્તિ આવે, પછી જે હિયરિંગ થાય, પછી કામ શરૂ થાય, એ બધી માથાકૂટોના કારણે લેટ થતું હોય છે. બાકી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર વ્યવસ્થા છે, પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા જે પ્રમાણે ચાલવી જોઈએ ના કહેવું જે મને શરમ આવે છે કહેતા, પરંતુ કાયદાના જજમેન્ટ જયારે જોઈતા હોય છે એમાં પણ સ્ટેનો નથી હોતા. જજો એમ કે છે તમતાર અમારી ઉપર અરજી કરો, મારી પાસે સ્ટેનો નથી તો હું જજમેન્ટ કેવી રીતે આપું? આવા પણ દાખલા જોવા મળે છે. એટલે સ્ટાફની અછત, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્ટ હોય, સરકારી વકીલ હોય કે જજીસ હોય, આ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની આ એક પહેલી સૌથી મોટી નબળાઈ આ છે. ફાસ્ટ ટ્રેકમાં તમે એપ્લિકેશન આપી શકો, ફાસ્ટ ટ્રેકમાં કોર્ટો ચાલે છે અને જજમેન્ટ આવે છે, પણ મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ નથી આવતું કોઈ કારણસર. આઈઓ એક જ કેસ હેન્ડલ ના કરતો, એની પાસે બીજા બધા પણ કેસ હોય, બીજી બધી જગ્યાએ પણ જવાનું હોય, એટલે કોઈ કારણસર બે ત્રણ વખત એ ના આવ્યો, સાક્ષી ના આવ્યા, આ બધા વસ્તુઓના કારણે ડિલે થાય છે. બીજી જે વાત કહેવામાં આવે કે સામે જે ફરિયાદી હોય એનો એડવોકેટ અને આરોપીનો એડવોકેટ હોય, આરોપીનો એડવોકેટે ફીસ લીધી હોય, એને એવું લાગતું હોય કેવી રીતે બદલે કાયદાની આંતરિક નીતિમત્તા, જે ક્લાયન્ટ છે એને પોતાના ક્લાયન્ટને જસ્ટિસ આપવા માટેની છે. રુઝરમેન, આપણે પૂછવા માંગીશ કે ઘણી વખત મા બાપ પણ બચાવ કરતા હોય છે. આપણે ઘણા કેસીસ જોયા છે, ઇવન ત્યાં સુધી કે એક્સિડન્ટનો જ મામલો લઈ લઈએ. વિસ્મય શાહનો જે કેસ બન્યો હતો, માતા પિતાએ પૂરી રીતે બચાવવાનો ટ્રાય કરી હતી વિસ્મયભાઈને કે અમારો દીકરો જેલમાં ના જાય. બીજાના બે દીકરાઓ મૃત્યુ પામ્યા એ વાત દૂર ની, પોતાનો દીકરો ખાલી જેલમાં પણ ન જવો જોઈએ. જે મા બાપની મેન્ટાલિટી છે એ પણ વધારે ને વધારે પોતાના છોકરાઓને આડે રસ્તે જવા માટે પ્રેરણા આપતા હોય છે. શું કહેશો? સાચી વાત છે. અને સૌથી પહેલા પેલી તારીખ પે તારીખની મારે વાત કરી લેવી છે, કારણ કે અમારા બી થોડા કેસીસ ચાલે છે એટલે મને ખબર છે કે તારીખ પર તારીખમાં સૌથી વધારે શું થાય છે. ભલે બેને બીજા એક્ઝામ્પલ્સ આપ્યા, જજ પાસે સ્ટેન્ડ નથી, આ તો થોડી બહુ દૂરની વાત છે, મેં એવા એક્ઝામ્પલ્સ બહુ વધારે જોયા નથી જયારે હું પ્રેક્ટિકલી જોઉં છું, પણ સૌથી વધારે જોયું છે કે બંને લોયરો એકબીજાને ભલાઈમાં એક આજે આ લોયર માંગે કે કંઈક કોઈ એક્સવાયઝેડ રીઝન આપી દે કે ભાઈ એને વહિયાત જેવા રીઝન હોય, એટલે કે કઈ રીઝનમાં ઠોસ બી ન હોય કે ભાઈ તારીખ, બીજા દિવસે બીજો લોયર માંગે તારીખ. અને મેં બહુ ઓછા કેસમાં જોયો છે કે આયો નથી આવતો. આયો તો ભાઈ ત્યાં હુકમ કરેલા, આયો તો આવું જ પડે એવું નથી. બહુ રેર કેસમાં લખે કે ભાઈ હું બંદોબસ્તમાં છું યા હું કઈ બીજામાં છું. એટલે કમિંગ બેક ટુ તારીખ પર તારીખ થાય છે કોણ? લોયર્સ જ તારીખ પર તારીખ અપાવે છે. એગ્રી નથી, એ લોકોને પોસિબલ જ નથી. તમે બોલો, આમ છો તમે બોલો ત્યારે હું ચૂપ બેઠી છું ને બેન, તો યુ શુડ રિસ્પેક્ટ માય સ્પીચ. નો હું તમને કઈ બોલું? જોગવાઈનો અભાવ છે રુઝાન બેન. હું કમિંગ બેક ટુ જોગવાઈનો અભાવ છે. તારીખ પડવીનો જે પ્રપક, હા, કાયદાની જોગવાઈ છે બીજી, એટલે મિસયુઝ થાય છે એ હું કહેવા જાઉં છું ને. બીજો પોઈન્ટ કે જયારે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ કમિટ થવો જોઈએ. હવે અત્યારે એવી વાત છે કે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસો કમિટ જ નથી થતા, કારણ કે એ લોકો એમાં એના બી પોતાના જે ક્લાસિફિકેશન છે કે આ કેસ ફાસ્ટ્રેકમાં જાય ને આ કેસ ના થાય, એટલે કમિટ થતા જ પહેલા તો બહુ વાર લાગે છે. એ બીજો પોઈન્ટ કહું છું. અને ત્રીજો પોઈન્ટ કે જે તમે અત્યારે પૂછો તો પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી યુ આર 100% રાઈટ કે કોઈના બી મા બાપ હોય, તમે વિસ્મય શાહની વાત કરો કે આમના પેરેન્ટની વાત કરો, કોઈના બી મા બાપ હોય એ લોકો તો ઈચ્છે જ કે ભાઈ મારો છોકરો બચે. હવે એક્ઝામ્પલ લઈએ કે અગર લેટસ છે કે હું તો કહું છું બધાને પોતાનો કેસ
કેસ ને ડિફેન્ડ કરવાનો હક બને છે, પણ જયારે મા બાપ ને બી દેખાય છે. અને બીજી વાત કે લેટર છે કે કેમ લોયરો ઓબ્વિયસલી બધાને હક બને છે કે લોયર પાસે જઈને પોતાનો કેસ ડિફેન્ડ કરે, પણ જયારે લોયરો જૂઠા સાચા કરે છે, જૂઠી જેમ કે વિસ્મય કેસના તો તમે જોયું છે મોટા મોટા લોયરો હતા જેને કેટલા જૂઠા સાચા કર્યા છે, ભગવાન જ બચાવે કેટલા જૂઠા સાચા કર્યા છે. આ તો સારું હતું કે સામે જે એ લોકોનું પેલું પેલી 144 કે કઈ કલમમાં મેજિસ્ટ્રેટ સામે એ લોકો સામે લીધો હતું, એટલે પેલો જે પલટી ખાધી જેને તો બી એ ફસી ગયો. ના તો ઘણા કેસમાં તો એ લોકો પેલું મેજિસ્ટ્રેટ સામે લેતા જ નથી. એટલે તમારી વાત સાચી છે, પણ એ સામે મારે એવું કેવું છે કે ચલો મા બાપ તો એ લોકો તો પોતાના છોકરા માટે કરશે, મરી જશે છોકરા માટે, કારણ કે મા બાપ એ જ મા બાપ કહેવાય, કારણ કે એ લોકોને બી ખબર છે કે ધે ડોન્ટ હેવ અ ચોઇસ. બટ તમારા આપણા જે લોયર છે એ લોકો તો ના કેસ લેને, કારણ કે તો હરડતું દેખાય છે કે આ એસિડ પડ્યો પેલા આટલા સીસીટીવી ના ફૂટેજ છે. મોટી પ્રોબ્લેમ તો ક્યાં છે ને બેન? જોગવાઈઓ જોગવાઈ નથી આમાં, ચોક્કસ સમજી અને આ વિષય પર આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લઈશું. જલદના જલ્લાદો જયારે સામે આવી રહ્યા છે ત્યારે તેની સામે શું પગલાં લેવા જોઈએ અને કઈ રીતે યુવતીઓ પરેશાન થઈ રહી છે, આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રોઝનબેન ટૂંકમાં જણાવશો કે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં ન બને તેના માટે શું પગલાં લેવા જોઈએ. હવે આમાં એક તો બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે વ્યવસ્થાને બધી તો વાત કરી નાખી પોલીસને, હવે સોશિયલી બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે કે જયારે સોશિયલ ઇસ્યુઝમાં લેટેસ્ટ હવે સેમ એક્ઝામ્પલ આપીએ કે માની લો કે આવું થયું હતું તો પેલી દીકરીએ દીકરી આ ઇફ પોસિબલ શુડ હેવ ટોલ્ડ હર પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સ અગર કહેતો તો કદાચ કંઈક એ લોકો પેરેન્ટ્સ કંઈક એમની બુદ્ધિ ચલાવીને કહેત કે ના આપણે કંઈક પ્રિન્સિપલને કહીએ ને એ કદાચ એવું કંઈક થતું તો કદાચ એ છોકરાને કદાચ ધમકી આપત ને કંઈક એટલે દાંત ધમકી આપત કે આ ગયા એને રિફોર્મ કરવાની કોશિશ કરત. પણ અત્યારે થાય છે શું કે છોકરીઓ પેરેન્ટ્સ કહેતા બી ગભરાય છે, કારણ કે એ લોકોને એવું લાગે છે કે મમ્મી અમને વળશે કે ભાઈ તે કેમ કર્યું ને તું ખરાબ ને તું કોલેજ ના જઈને બંધ કરાઈ જશે. એટલે અત્યારે આ એક કેચ અમે કેચ 22 સિચ્યુએશન કહે, ના બિચારી છોકરી અહીં રહી શકે છે કે ના બિચારી ત્યાંની રહી શકે છે. એટલે આના માટે સૌથી પહેલા અગર આવા ઇસ્યુઝ હોય સૌથી પહેલા તો સૌ હજી કહું છું એવરી ટાઈમ કે પેરેન્ટ્સ શુડ બી ધર ફ્રેન્ડ્સ ઓફ ધર ચિલ્ડ્રન, તાકી એ લોકો ચિલ્ડ્રનની નજીક આવી શકે ને ચિલ્ડ્રનને સમજી શકે. અને અગર હું છોકરાના કેસની બી વાત કરું છું કે છોકરાના પેરેન્ટ્સ વધારે રિસ્પોન્સિબલ છે છોકરા કરતા તે, કે એ લોકો એને જયારે છોકરાનો આવો નેચર જોયો છે તો મે બી એનું કંઈક કાઉન્સેલિંગ એને એને કઈક રીતે ઠંડો પડાવ, કારણ કે આ છોકરા કંઈ આઉટ ઓફ ધબલી ઉઠીને એસિડ નહીં નાખ્યો હશે, એનો આવો નેચર હશે આવું કંઈક એકદમ ક્રોધિત થઈ ગયો હશે અને ઈગો આવતો હશે એવું પહેલા બી એને કર્યું હશે એવા સિમ્પટમ્સ એની પાસે હશે, પણ પેરેન્ટ્સ એને સિરિયસલી ના લીધું અને એટલે આ થયું. એટલે અગર પેરેન્ટ્સ એના જે છોકરાના પેરેન્ટ્સ લેતે તો છોકરીની બી જાન બચત ના છોકરાની બી જે બી થવાનું છે ઓબ્વિયસલી એને બી આઈ એમ શ્યોર અત્યારે. જી આપણે સામાજિક રીતે વાત કરી સોનલબેન, કાયદાકીય રીતે શું સુધારો થઈ શકે કે જેનાથી આ પ્રકારની ઘટનાઓ ઓછી બને અથવા તો બનતા સંપૂર્ણ અટકી જાય? મેં હમણાં સ્ટેટમેન્ટ જોયું ને હું તમારી સાથે એગ્રી થઉં છું કે રજનીકાંતભાઈએ કીધું કે કોઈને છોડવામાં નહીં આવે. મેં મારી જે વસ્તુ હતી એ જણાવી છે કે જે જગ્યાએ એસિડનું વેચાણ થતું હતું એસિડ લીધો હતો એ દુકાનથી લઈ એ જગ્યાએ એરિયાના પોલીસ સ્ટેશનમાંથી લઈ બધા જ લોકો ઇવન ધ પોલિટિકલી જે બી લોકલ કાઉન્સિલર હોય કોર્પોરેટર હોય એમની પણ ફરજ આવે છે જ્યારે ઇલેક્શન લડે છે ત્યારે એમને એમના એરિયામાં સતત પ્રવાસ કરવાનો હોય છે, જોવાનું હોય છે કેટલી નેગેટિવ વસ્તુ અથવા તો કેટલા જ ગેરકાનૂની કામો ચાલે છે એને દાબવાની પોલીસ સાથે મળીને સરકારે કામ કરવાનું હોય છે અને એને દામવાનું હોય છે. ત્યારે આ એક વસ્તુનો એક જીવતો જાતો દાખલો છે કે એસિડ મળ્યો છોકરાએ એક્સેપ્ટ કર્યું. હવે સજાની વાત કરીએ તો સજા થવી જોઈએ, 10 વર્ષની સજા આ દીકરાને કરવામાં આવશે તો બીજા લોકો દાખલો નથી બેસાડતા. દીકરો કેવો કે દાનવ કેવો એ જ અગત્યની વાત છે. જી ચોક્કસથી. રુઝાનબેન બીજી એક વાત કરવામાં આવે કમ્પેરિઝનની, જયારે સત્તાધીશો પાસે આ વાત આવે છે ત્યારે હંમેશા મેં એક પ્રકારનું સ્ટેટમેન્ટ આ નેતાઓના મોઢે સાંભળેલું છે કે હજુ બિહાર જેવી યુપી જેવી સ્થિતિ અહીંયા નથી. અરે એની સ્થિતિની ક્યાં વાત કરો છો, તમારી સ્થિતિ સુધારો ને. એ સૌથી મોટું એ આપણે હંમેશા યુ આર 100% રાઈટ અને આપણે જેવા નોર્મલ માણસોને ચચરે આવું સમજીને કે એ લોકો એવું મીન કરે છે કે વી આર નોટ યેટ ગોન ટુ ડોગ્સ લાઈક વોટ બિહાર ઇઝ એન્ડ થિંગ્સ લાઈક દેટ. એટલે ઓબ્વિયસલી એ લોકો પોતાના સેલ્ફ ડિફેન્ડ નથી કરી શકે, એટલે શું લવારી ચાલુ કરી દે. જયારે માણસ ડિફેન્ડ ના કરી શકે ત્યારે અટેક કરે યા લવારી ચાલુ કરે, એટલે આ લોકો અટેક તો કરી ના શકે એટલે એ લોકોનો વર્બલ ડાયરિયા ચાલુ થઈ જાય અને એમાં હજી બિહાર જેવી સ્થિતિ નથી. એટલે શું તમે વેટ કરો છો કે આપણી બિહાર જેવી સ્થિતિ થાય ને પછી તમે પગલાં લેશો? બીજું કે એ લોકો બી જે અત્યારે આપણે વાત કરી કે જે કાઉન્સિલરના જે જોબ પ્રોફાઇલ છે યા જે પોલીસનું જોબ પ્રોફાઇલ છે યા જે બીજાનું જોબ પ્રોફાઇલ છે એ લોકો તો જોબ પ્રોફાઇલ પોતાની કરતા નથી. કાઉન્સિલર એકદમ અત્યારે શું શીખ્યા છે ખબર છે? એમસી સામે ઝંડા ગાડી દેવાના અને રસ્તાને પાણીમાંથી ઊંચા નહીં. રાજ્ય સરકારે હાલ એટલી જવાબદાર છે કે સુપ્રીમ કોર્ટે તો આદેશ આપી દીધો છે, રાજ્ય સરકાર પૂરેપૂરું પાલન નથી કરાવી શકતી. આ વિષય પર આપણે ચર્ચા કરી, આ બંને અહીં આવ્યા બદલ આપ બંનેનો સોનલબેન રુઝાનબેન આ બંનેનો ખૂબ ખૂબ આભાર.
तो हकीकत अत्यारे ए छे के सुप्रीम कोर्ट द्वारा तो आदेश आपी देवामां आव्यो छे, परंतु राज्य सरकार तेने पालन करावामां क्यांक ने क्यांक निष्फळ रही गई छे, कचाश रही गई छे। रजनीकांत साहेबे जे स्टेटमेंट आपेलू छे के पूरती तपास करवामां आवशे, जोवानुं ए रहेशे के रजनीकांत साहेब आगामी दिवसोमां तेना स्टेटमेंट पर केटला खरा उतरे छे। अमारी विशेष रजूआत अंतर्गत अत्यारे बस आटलू ज। वधु समाचारो माटे आप जोता रहो संदेश न्यूज। नमस्कार।